એમ પ્લસ ટુ એન પ્લસ થ્રી. તો ઊભી રોમાં પહેલું છે એટલે ઊભી રોમાં એમ પ્લસ ટુ અને એન પ્લસ થ્રી પહેલી આડી કોલમમાં, બરાબર છે? તો આવી રીતે આપણે ઊભી રો અને આડી કોલમ ગોઠવવાની હોય છે. હવે આપણે એની ઉપરથી આપણે આ એરિયાનું ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ. જેમ કે આ એરિયાનું ક્ષેત્રફળ છે, બરાબર, આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા આપણે બધાએ જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ક્રોસ બી. તો હવે આપણે આ રીતે જો જાણતા હોઈએ તો આનું ક્ષેત્રફળ શું થાય? તો એમ પ્લસ ટુ ઇન્ટુ એન પ્લસ થ્રી એનું ક્ષેત્રફળ થાય, બરાબર. એવી રીતે આપણે કોઈ લંબઘનનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જે આપી હોય એનું ક્ષેત્રફળ થાય, બરાબર છે. અને એવી રીતે કૂટ પ્રશ્નો એટલે કે કોયડા એ આપણે ઉકેલવાના હોય એના માટે બી બેઝિક પદાવલી ઉપયોગી છે. જેમ કે આ સરિતાનું આપ્યું છે કે એક વસ્તુ ખરીદે છે, એક ડઝન કેળાની કિંમત આટલી આપે છે અને શાળા પ્રવાસ માટે ઝેડ કેળા જોઈતા હોય તો એને કેટલા રૂપિયા આપવા પડશે? તો ઝેડ કેળાના બરાબર પી જેટલા રૂપિયા ગુણાકાર કરીને કુલ રકમ આપવી પડશે. જેમ કે એક કેળાનો ભાવ બે રૂપિયા છે, હા, ડઝન દીઠ બે રૂપિયાનો ઘટાડો થાય છે તો પી માઇનસ ટુ થઈ જાય. પીની ઓરિજિનલ કિંમત જે જૂની હતી એમાંથી ઓછા બે રૂપિયા થઈ જાય તો હવે કેળાનો જરૂરી જથ્થો કેટલો થાય? ઝેડ માઇનસ ફોર. કેળાના જથ્થામાં ઝેડ માઇનસ ફોર જથ્થો, હવે ચાર જેટલા કેળા ઓછા જોઈએ છે ઝેડમાંથી તો પછી પદાવલી શું થાય, ચૂકવવાની રકમ શું થાય? પી માઇનસ ટુ મલ્ટીપ્લાય બાય ઝેડ માઇનસ ફોર, બરાબર છે. આ તો એક કુટ પ્રશ્ન છે, એક ઉદાહરણ છે. હવે આવી રીતે સમય અને ઝડપ બી શોધી શકાય છે. સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ બી શોધી શકાય છે બધા દર ઉપરથી, બરાબર છે. તો હવે આપણે જોઈશું કે એક પદીનો એક પદી સાથે ગુણાકાર, ફોર ગુણ્યા એક્સ, ફોર મલ્ટીપ્લાય બાય એક્સ, તો શું થાય એનો મિનિંગ? એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એટલે ફોર એક્સ. ચાર વખત એક્સનો સરવાળો એટલે ચાર એક્સ. ચાર ગુણ્યા ત્રણ એક્સ એટલે ત્રણ વખત, ચાર વખત ત્રણ એક્સ એટલે ચાર ગુણ્યા ત્રણ બાર થાય, બરાબર છે. સગુણક સગુણક જોડે ગુણાય. એવી જ રીતે એક્સ ગુણ્યા ત્રણ વાય, તો એક્સ ગુણ્યા ત્રણ ગુણ્યા વાય, એક્સ ગુણ્યા ત્રણ ગુણ્યા વાય બરાબર થ્રી એક્સ વાય. ફાઈવ એક્સ મલ્ટીપ્લાય બાય થ્રી વાય, તો ફાઈવ મલ્ટીપ્લાય બાય એક્સ મલ્ટીપ્લાય બાય થ્રી મલ્ટીપ્લાય બાય વાય. નંબર્સ બે જોડે જોડે થઈ જાય, એક્સ અને વાય જોડે જોડે થઈ જાય તો થ્રી મલ્ટીપ્લાય બાય ફાઈવ એટલે ફિફ્ટીન એક્સ વાય, બરાબર. એવી રીતે અહીંયા નિશાનીમાં આપ્યું છે તો પાંચ એક્સ ગુણ્યા માઇનસ ત્રણ વાય એટલે પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા વાય. એ માઇનસ ત્રણ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય? માઇનસ પંદર. ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર, મોટા નિશાની પ્લસ માઇનસ માઇનસ એટલે એક્સ વાય, માઇનસ પંદર એક્સ વાય. હવે આ ઉદાહરણ તમારે જાતે કરવાના, બરાબર. અને અહીંયા ઘાતનો સરવાળો છે, જો ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય અને ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય, તમારે યાદ રાખવાનું. પાંચ એક્સ ગુણ્યા ચાર એક્સ સ્ક્વેર, તો પાંચ ગુણ્યા ચાર એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એ વીસ, પાંચ ચોક વીસ અને એક્સનો ઘન એટલે એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે એક્સ ઘન થાય. એટલે અહીંયા વીસ એક્સ સ્ક્વેર વીસ એક્સ ક્યુબ જવાબ આવશે. હવે આ રીતે હોય પાંચ એક્સ ગુણ્યા માઇનસ ચાર એક્સ વાય ઝેડ, તો સગુણકોનો ગુણાકાર કરી નાખો, પાંચ ગુણ્યા માઇનસ ચાર એટલે માઇનસ વીસ થયા એક્સ ગુણ્યા એક્સ વાય ઝેડ
तो शू थू एक्स गुणिया वाई जेड तो एक्स नो वर्ग अँ बे एक्स है बने एक एक घात है एट एक वत्ता एक बे एट एक्स स्क्वेर गुणिया वाई जेड आ रीते जवाब आए बराबर है। आ तो नानी नानी पदावलीओ है आनी ऊपर थी मोटा मोटा उदाहरणों सॉल्व करवाना होय छे बराबर छे। तो हवे आपणे मोटू एक उदाहरण सॉल्व करिए। आ पहेलू उदाहरण छे 9.7.2 मां ए पहेलू उदाहरण तमे जाते करजो बीजू उदाहरण मोटू छे हूँ समझाऊं छूं बराबर। तो 4xy गुणिया 5x2y2 गुणिया 6x3y3 बराबर छे। तो हवे आपणे शू करीशू पहला कोई भी हवे आनी अंदर जुओ तो पहला बे पदों गुणाकार करिए आपणे कौंसनो नियम जे भण्या हता ए करिए चार गुणिया पांच एटले वीस एक्स गुणिया एक्स स्क्वेर एटले एक्स घन वाय गुणिया वाय स्क्वेर एटले वाय घन गुणिया छ एक्स घन वाय घन एटले शू थशे हवे छूटू कर दो कौंस हवे आपणे कौंस छूटो कर दीए तो वीस छंग 120 बे छंग 12 थाय ने एटले 20 छंग 120 एक्स नो घन गुणिया एक्स नो घन वाय नो घन गुणिया वाय नो घन एटले शू थाय 120 एक्स नी 3 वत्ता 3 वाय नी 3 वत्ता 3 जवाब शू आवशे 120 एक्सनी 3 वत्ता 3 एटले 6 वायनी 3 वत्ता 3 एटले 6 तो आ थई गयो आपणो जवाब बराबर छे। आ આપણો ગુણાકાર થઈ ગયો ઘાતનો ગુણાકાર હોય ત્યારે સરવાળો કરવો ઘાતનો ગુણાકાર હોય તો શું કરવાનું સરવાળો અને ઘાતની ઘાતનો ભાગાકાર હોય તો બાદબાકી બરાબર। તો આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું ઘાત માટે જ હં સહગુણકો તો ગુણાકાર જ થશે જેમ કે 20 ગુણ્યા 6 એટલે 120 થયા ને 20 છંગ 120 એટલે સહગુણકોનો તો ગુણાકાર જ થશે ઘાતનો એક્સ રેસ્ટુ જે હોય એ સરવાળો થાય બરાબર। તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે।